खेडूत मित्रों ने मयूर मेहता राम राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण। मित्रों, एरंडा समाचार में आप सबनु स्वागत है। मंगलवार एरंडा की बजार केवी रही थी और आग जता एरंडा ना भाव खेडूत ने केवा मिली शके एनी शक्यता की चर्चा करवा माटे हूँ अहीं उपस्थित रह्यो छूं। मित्रों, दरेक खेडूत मित्रों ने विनंती के अमारो जे यूट्यूब में कृषि प्रभात नामनी चेनल है एने सब्सक्राइब करवानुं कोई खेडूत भूले नहीं। અને આ જે વિડિયો છે એ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એ માટે દરેક ખેડૂત મિત્ર એને શેર કરે તેવી નમ્ર વિનંતી। મિત્રો, એરંડાની બજાર છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે એની આગળ એરંડાનો સ્ટોક પડ્યો છે। એરંડા જે એ સારા ભાવ મળે એ માટે એરંડા સાચવી રાખ્યા છે, પરંતુ એરંડાની જે વાયદા બજાર છે એમાં सटोड़िया द्वारा एवी चाल चालवामां आवे छे अने सतत भाव घटाड़ी अने बजार में एक मंदीनो गभराट ऊभो करवानो प्रयास थाय छे। एना कारणे खेडूत मित्रों छे एना एवुं लागी रह्युं छे के एरंडाना भाव हवे नहीं वधे अने नवा एरंडा छे ए पण हवे सामे देखावा मांड्या छे, तो खेडूत मित्रोने एवुं लागे छे के अमे रही जाशुं, एटले एरंडानी वेचवाली छे ए सतत खेडूतोनी वधी रही छे। પણ મિત્રો, બજારના જે પ્રભાવો છે એ કંઈક જુદી વસ્તુ કહી રહ્યા છે। એરંડાના ભાવ છે એ પીઠામાં આપણે જોઈએ તો અત્યારના લગભગ 875 રૂપિયા અત્યારના ચાલી રહ્યા છે। આજે પણ એટલે કે મંગળવારે પણ વાયદામાં વધુ ઘટાડો થયો। છેલ્લા 4 દિવસથી વાયદા બજારમાં સટોડિયા દ્વારા સતત ભાવ ઘટાડવામાં આવી રહ્યો છે કે જેથી ખેડૂતોમાં મંદીનો ગભરાટ વધુને વધુ આવે અને ખેડૂતો પોતાની પાસે જે કાંઈ એરંડા પડ્યા છે એ સસ્તા ભાવે માર્કેટમાં વેચી જાય અને ખેડૂતો આ જે મંદીના ગભરાટમાં જે ષડયંત્ર છે એમાં ખેડૂતો ફસાઈ ચૂક્યા છે અને અત્યારના ખેડૂતોમાં એટલો બધો ગભરાટ છે કે જેની પાસે પણ એરંડા પડ્યા છે એ વેચી રહ્યા છે, પરંતુ માર્કેટ છે એ માર્કેટમાં ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળે, માત્ર આ વર્ષે જ નહીં, નવી જે સિઝન ચાલુ થશે ફેબ્રુઆરી મહિનાથી નવા એરંડાની આવક થશે એમાં પણ ખેડૂતોને એરંડાના ભાવ સારા મળે એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે। ખેડૂતો બજાર ઉપર નજર રાખે, એરંડામાંથી જે દિવેલ બને છે એની નિકાસ કેવી થઈ રહી છે, સામે બજારમાં જ્યારે ભાવ ઘટતા હોય ત્યારે ખેડૂતો વેચવાની ઉતાવળ ન કરે તો આવનાર દિવસોમાં સારા ભાવ મળે એવી શક્યતા દેખાઈ રહી છે। એરંડાના ભાવ છે વધીને 900 થી 925 રૂપિયા એક વખત પીઠામાં થઈ ગયા હતા, એ ભાવ ધીમે ધીમે લગભગ 25 થી 40 રૂપિયા ઘટી ગયા અને અત્યારના ખેડૂતોની આવક છે એ સતત વધી રહી છે। પરંતુ સ્થિતિ એવી છે કે અત્યારના દરરોજ એરંડાની જે મિલો છે એને દરરોજનું 70,000 ગુણી એરંડા જોઈએ છે અને એની સામે બજારમાં છે માત્ર 45,000 ગુણી જ આવક આવી ગઈ છે। એક તરફ આવક પણ ઘટી રહી છે, આવક ઓછી છે, મિલોનમાં જે કાંઈ પિલાણ થઈ રહ્યું છે એ પણ વધારે થઈ રહ્યું, તેમ છતાં એરંડાના ભાવ છે એ સતત ઘટી રહ્યા છે। કારણ કે ખેડૂતોમાં એક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે એરંડાનો પાક છે મોટો આવી ગયો છે, એરંડાના ઝાડમાં હવે જે એરંડા પણ બેસવા માંડ્યા છે એના કારણે ખેડૂતોને પણ એક ગભરાટ છે અને કારણે ભાવ છે એ ઘટી રહ્યા છે। મિત્રો, જે કાંઈ સ્ટોક બચ્યો છે એટલે જે એરંડા વેચાઈ ગયા છે આખી સિઝન દરમિયાન જે કાંઈ એરંડા બચ્યા છે એમાંથી મોટાભાગના એરંડા છે એ ખેડૂતો પાસે છે। પિલાણ મિલો પાસે એરંડા નથી, જે વેપારીઓ છે એની પાસે એરંડા નથી, કે વાયદા બજારમાં જે મોટો મોટો 5-6 લાખ ગુણીનો સ્ટોક પડ્યો રહેતો હતો એ પણ એરંડા અત્યારના છે નહીં, કોઈ પાસે નથી, એકમાત્ર ખેડૂતો પાસે છે। એટલા માટે ખેડૂતોના એરંડા નીચા ભાવે પડાવી લેવાનું જે વાયદાના ભાવ તોડીને એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને એમાં ખેડૂતો ફસાઈ રહ્યા છે। ખેડૂત મિત્રોને વિનંતી કે એરંડાના ભાવ હજુ પણ સારા મળે એવી સ્થિતિ છે, કારણ કે નવા એરંડાની આવક અત્યારના થોડી થોડી થશે, પણ એરંડાની જે વધારે આવક છે એ ફેબ્રુઆરી મહિનામાં થવાની છે। હજુ ડિસેમ્બર મહિનો આપણે અડધો કાઢવાનો છે, જાન્યુઆરી મહિનો આખો કાઢવાનો છે અને ફેબ્રુઆરી મહિનો પણ અડધો કાઢવાનો છે, તો આ સંજોગોમાં એરંડાના ભાવ હજુ મને ઓછામાં ઓછા 30 થી 40 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધી વધે તેવી શક્યતા છે। કારણ કે દિવેલની નિકાસ છે એ આ વખતે ગયા વર્ષ કરતાં 18% નિકાસ વધી છે અને હજુ પણ
દિવેલની નિકાસ સતત વધી રહી છે, તો આ સંજોગોમાં વાયદા બજારની મંદીના ગભરાટમાં ફસાઈ અને ખેડૂતો નીચા ભાવે એરંડા જે વેચી રહ્યા છે, ખેડૂતો પોતાના પગ ઉપર કુવાડો મારી રહ્યા છે. સારા ભાવ મળે એવી શક્યતા હોવા છતાં ખેડૂતો અત્યારના નીચા ભાવે એરંડા વેચી અને પોતાના પગ ઉપર કુવાડો મારી રહ્યા છે. તો ખેડૂતો અત્યારના રાહ જોવે, આવનારા દિવસોમાં હજુ સારા ભાવ મળે એવી શક્યતા દેખાઈ રહી છે. અને એ ભાવ થયા હતા 900 થી 925 રૂપિયાના ભાવ ખેડૂતોએ હજુ હમણાં જ 10-15 દિવસ પહેલાં જ જોયા હતા. આ ભાવ ફરી થઈ શકે એમ છે અને 950 રૂપિયા ભાવ પણ થઈ શકે એવું છે. માત્ર ખેડૂતો પોતાના મગજમાંથી મંદીનો ગભરાટ કાઢી લે અને બજાર ઉપર ધ્યાન રાખે કે બજારમાં ક્યાં પ્રવાહ ચાલી રહી છે, તો ખેડૂતોને સારા ભાવ મળી શકશે. મિત્રો, ખેડૂતો આ બાબતનું ખાસ ધ્યાન રાખે કે જેથી ખેડૂતોને પોતાનો ફાયદો મળી શકે. મિત્રો, એરંડા બજારમાં બસ આજે આટલું જ. ખૂબ ખૂબ આભાર. મયુર મહેતાના રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.